विश्व तमाकू निषेध दिवस पूर्व दिवसे नलिया में लोहाणा महाजन अने स्वर्गस्थ भानुशाली रामजी भाई शिवजी चांद्र परिवार दिनेश भाई चांद्राना सहयोग थी गायत्री परिवार भानुशाली देश महाजन नलिया भानुशाली महाजन तृप्तिबेन आसर ट्रस्ट धनलक्ष्मी आय्या ट्रस्ट आयोजित कैंसर निदान कैम्प में तबीबों ने आगेवानों हस्ते संयुक्त दीप प्रागट्य करी कैम्प ने खुल्लो मुकवामां आव्यो हतो। आ प्रसंगे कैंसर सोसायटी प्रमुख श्री किरणभाई शाह गर्भाशय कैंसर बचाव रसीकरण महिलाओं ने कराई तो बची शकाय छे। लोहाणा महाजन प्रमुख श्री सतीशभाई ठक्कर अबड़ासा में जयरे आरोग्य सेवा अशक्य छे त्यारे त्या आ कैम्पो जरूरतमंद माटे उपयोगी बनी रहेशे। वेपारी मंडलना प्रमुख श्री हकुमतसिंह जाडेजा कैम्पना दाता श्री दिनेशभाई चांद्रा गायत्री परिवारना मोहनभाई भट्ट दमयंतीबेन जोशी रमेशभाई सोनी प्रमुख श्री सोना चांदी वेपारी मंडल प्रमुख गोविंदभाई भानुशाली देश महाजन उपप्रमुख उप सरपंच श्री रामजी भाई कोली वगैरह उपस्थित रहा था। कैम्पन संचालन महेशभाई कंसाराए करूँ और आभार विधि महेंद्रभाई व्यासे करी हती। અમે લોહાણા મહાજનના મુખ્ય આયોજન હેઠળ વિવિધ સંસ્થાઓનું કોર્ડિનેશન કરી જેમાં એક તો ભાનુશાલી દેશ મહાજન ગાયત્રી પરિવાર તૃપ્તિબેન આસર ટ્રસ્ટ ગાયત્રી પરિવાર અને બીજી ઘણી બધી સંસ્થાઓના સંયોજનથી માંડવી જનકલ્યાણ મેડિકલ સોસાયટીની કેન્સરની ડૉક્ટરોની ટીમ જે છે એમને બોલાવી ખાસ કરીને શું છે અબડાસામાં એક તો કેન્સરનું પ્રમાણ અને બીજું આપણે હાર્ટ હૃદયરોગનું પ્રમાણ બહુ વિશેષ છે તો અમે લોકો સમજી લો અલગ અલગ અહીંયા એક જેને કહીએ ને એક ઝુંબેશ આદરી છે દરેક અહીં અબડાસામાં આરોગ્ય સેવા એટલી બધી ભાંગડી છે ને 5 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે પણ એ બધામાં આયુષ ડૉક્ટર છે। હવે આયુષ ડૉક્ટરની મર્યાદા હોય છે તે ઇન્જેક્શન નથી આપી શકતો તે પ્રિસ્ક્રિપ્શન નથી લખી શકતો અને માત્ર ફર્સ્ટ એઇડ એટલે પ્રાથમિક સારવાર જેવી જ એ સારવાર કરે છે તો એવી રીતે આખા તાલુકામાં MD ડૉક્ટર એકે નથી ખાનગી કે સરકારી કોઈ ડૉક્ટર નથી। આવી પરિસ્થિતિમાં અબડાસાનું આરોગ્યનું સ્તર છે એટલું બધે પથણ્યું છે અમે લોકો તો સરકારમાં ઘણી બધી રજૂઆતો કરી છે પણ કાંઈ પણ એનો નિવેડો નથી આવતો। હવે સરકારની જ્યાં મર્યાદા આવી જાય છે ત્યારે અમે આ એનું મિશન ઉપાડ્યું છે અને રોગચાળા મુક્ત અબડાસા એ ટાઈપની અમે ઝુંબેશ આદરી છે। અમારા હરેશભાઈ આહિયા છે એ મેડિકલ આરોગ્ય કેમ્પ અને એ ટાઈપનું બધે લગભગ 10,000થી વધુ આંખના અને વિવિધ ઓપરેશનો કરાવ્યા છે ને એની ફળશ્રુતિ રૂપે કે મોતિયા મુક્ત અબડાસા તરફ જઈ રહ્યું છે અને મોતિયાની જે સારવાર છે એ એટલી બધી મોતિયાના જે ઓપરેશનો એટલી મેજર સંખ્યામાં કરાવ્યા છે જેના કારણે મોતિયા મુક્ત અબડાસા થઈ રહ્યું છે। હવે બીજું અહીં અબડાસામાં હૃદયરોગનું પ્રમાણ પણ વિશેષ છે એક તો કેન્સરનું નાખવા અમે લોકોએ વિવિધ સંસ્થાઓને જાગૃત કરીને અહીંયા અબડાસામાં બોલાવીએ છીએ। અમે આજે તો જનકલ્યાણ મેડિકલ સોસાયટીને વિનંતી કરતાં એમની ટીમ આખી 27 જણાની ટીમ આજે પહોંચી આવી છે અને અત્યારે દર્દી એનો લાભ લઈ રહ્યા છે। હવે બીજી શું છે કે જે મેજર જે બીમારી છે હૃદયરોગની એનું પ્રમાણ અબડાસામાં વિશેષ છે। હવે હૃદયરોગનો હુમલો આવે એટલે અહીં કોઈ પ્રાથમિક સારવાર સિવાય કાંઈ સારવાર નથી મળતી। ભગવાનનું આપણે પાર માનીએ કે જે લોકો બચ્યા છે એમને હૃદયરોગનો હુમલો નથી આવ્યો કારણ કે નહીં તો મરે છૂટકો અહીંયા કારણ ભુજનું અંતર અહીંથી 100 કિલોમીટર છે એટલે લગભગ 2.5 થી 3 કલાક જેટલો તો પરિવહનમાં સમય લાગી જાય એટલી સમય જો તમારા નસીબ હોય અને હાર્ટ એટેકનો હુમલો આવે તો જ દર્દી બચે છે નહીં તો આવી રીતે ઘણા લોકો આ દુનિયા છોડી ગયા છે। હવે આવી પરિસ્થિતિમાં અમે લોકોએ બિદરા સર્વોદય ટ્રસ્ટ એને પણ વિનંતી કરી બીજી ઘણી બધી સંસ્થા છે એને વિનંતી કરી અમારા જે હરેશભાઈ છે એ બધે સમજી લો કે એમનું પણ સમજી લો કે હૃદયની તકલીફ હતી જો કે મેજર અને માઇનર ઓપરેશન કરાવે હવે બરાબર છે તો અમે લોકો એક મેજર ઝુંબેશ આદરી છે ને એમને અમને સોસાયટી અરવિંદ કી શાહ નલિયાની અંદર આજે જ્યારે આ કેમ્પ યોજ્યો અને આ કેમ્પ આજે નલિયાની અંદર આવતીકાલે જ્યારે તંબાકુ વિરુદ્ધનો દિવસ કે આખો જ્યાં પણ તંબાકુ હોય કારણ કે કેન્સરનો દિવસ તો એક અલગ છે પણ કેન્સર થવા માટેના મુખ્ય કારણોમાં જે તંબાકુને WHOએ જે વાત કરી છે કે ભાઈ તંબાકુ થકી વધારે ને વધારે કેન્સર થાય છે તો એ નિમિત્તે આજે નલિયાની અંદર એક દિવસ આગળ એટલે કેમ્પ રાખ્યો કે ભાઈ કાલના દિવસ માટે
આપણે આ પ્રચાર પ્રસાર બહુ સારું થાય અને તંબાકુ માણસો છોડે. આ એક એવું મિશન આપણે અમે 30 વર્ષથી આ મિશન ચલાવી રહ્યા છીએ. આજે નહીં, આજે નલિયાની અંદર અમારો આ 3જો કેમ્પ છે. આગળ પણ 2 કેમ્પ કર્યા છે. જ્યારે એક જ પહેલાં જ્યારે હોસ્પિટલ નહોતી ત્યારે પણ 2 કેમ્પ કરી ગયા છીએ કે ભાઈ તમાકુ છોડો, એક કોઈપણ જાતનું વ્યસન તમને ન હોય તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ચાહે મોઢાની અંદર તમારા ચાંદા હોય, એનાથી કોઈપણ લગતું તમારા મોઢું, તો એ પહેલેથી બધું તપાસ કરાવી બધાને કહીએ છીએ કે આ તમે પોતાની રીતે તપાસ તમે જાતે કરો. અને જો તમને ક્યાંક પણ એવું ચાંદું કે કાંઈ પણ મોઢાની અંદર બી દેખાતું હોય તો તમે તરત ને તરત ડૉક્ટરનો સંપર્ક કરો, જેથી આ કેન્સર માટેનું જે વહેલું નિદાન થશે તો જ આપણે આ બધું સારી રીતે કરી શકશું. એટલે મહેરબાની કરી અને બધાને એક જ વિનંતી કરીએ છીએ કે જો આપ બધા જાગૃત થાઓ અને નલિયાની અંદર જ્યારે આ આટલો મોટો આપણો કચ્છનો વિસ્તાર છે અને નલિયાની અંદર 1.25 લાખ જેટલા મરીજો એટલે પબ્લિકની વસ્તી છે, ત્યારે 1.25 લાખમાંથી જો જેમ સતીશભાઈએ કહ્યું કે અહીંયા આરોગ્ય કેન્દ્રોમાં કોઈ પણ એવા ડૉક્ટર, તો અમારી જનકલ્યાણ આજે કોટડા રોહાને અમે દત્તક લીધો છે, એવા જો કોઈ પણ ગામને અમે દત્તક લેવા માટે તૈયાર છીએ. અને એ ગામની અંદર અમે બને ત્યાં સુધી બધી જ પ્રાથમિક સુવિધાઓ થઈ જાય એવી એક નેમ અમે કરી રહ્યા છીએ. જેને જ્યાં પણ અમારું સેન્ટર થશે ત્યાં એક સરસ ડૉક્ટર MBBS કે અથવા કોઈ પણ સારામાં સારો ડૉક્ટર કે જે જેમ એમણે કહ્યું કે ભુજ સુધી પહોંચતા જ રસ્તામાં જ ક્યાંક કાંઈ થઈ જાય, એનો મૃત્યુ આવી જાય, તો એનાથી પહેલાં કોઈ પણ અમારા સેન્ટર સુધી લઈ આવો, અમે ત્યાં એને સંપૂર્ણ રીતે સારવાર કરશું. સમિતિ ગોધરા કચ્છ, છેલ્લા લગભગ 23 વર્ષથી આખી કચ્છની અંદર રાપર લાકડિયાથી કરીને એટલે ખાવડા કોટેશ્વર લખપત સુધી ઈ મેડિકલ કેમ્પ પાણી જા BSF જા એ કાર્ય અસાંજી ટીમ દ્વારા દાતા દ્વારા થઈ રહ્યા છે. અને ઘણે વર્ષોથી 29 વર્ષથી એ માંડવીની અંદર જનકલ્યાણ મેડિકલ સેન્ટર જો ઊભો થયો હોય, પહેલાં માંડવી કે ખાલી એ જ રોગો કેન્સર હોય, તો કેન્સર જો ના એની અંદર મળે સારવાર થઈ હતી, કારણ કે શરૂઆત થઈ તેનીથી એની સંસ્થા સાથે આવું સંકળાયેલો અહીંયા. એન વખત મેં ડૉક્ટર મધુભાઈ રાણા અને સરોજબેન સાથે પાછા તેની મામલતદાર સુરેશભાઈ મહેતા માંડવી એ આખી ટીમ એ અરવિંદભાઈ રાજેશ્રીવર અરવિંદભાઈ શાહ એ આખી જેની અહીંયા હોસ્પિટલ બને જે તૈયારી હોય તેની મેં મુંબઈ આવ્યા અને મુંબઈ મેં પણ પાછો કચ્છી માંડવીએ જો તે સિવાય મેં જો પણ બહુ સારો સહકાર મળ્યો અને એની ઓપનિંગ વખતે પણ બધી હાજરી હોય. આજે નલિયાજી અંદર એ કેન્સર જે માટે સ્પેશિયલ કેમ્પ રખી મેં આવ્યો તે ગાયત્રી પરિવાર જા અને નલિયા જો જેકી પણ સર્કલ હૈ મુજો હરેશભાઈ આયા સતીશભાઈ રમેશભાઈ રામજીભાઈ અને જેકી પણ આખો સર્કલ હૈ એની જો ફોન આવ્યો એટલે કચ્છી મેં પાછો ને જલી બધીને ખણેજી નતી હોય જરૂરત તલબદાર ભાઈ તણીને એચેતા ચૂંટણીમાં માડું કે ખણ ના ભાઈ જલી બધીને તો હેતે માડું કે તલપ હોય ને એકડી મીણી કે મિલેજી અને કેમ્પજી તો ખરેખર. અને મુકે પણ અરવિંદભાઈ સાહેબ જનકલ્યાણ મેડિકલવાળા પાછા કૂઠી આવ્યા તો એની જો પણ આભાર બન્યો હતો. અને સાથે એના કાર્ય દરેક ગામની અંદર દરેક તાલુકેની અંદર અવિરત થયા ખપે. હેકડો યજ્ઞ આજ પણ ધાર્મિક ક્રિયાઓ કર્યું હતા પણ સાથે સાથે એ મહાન સેવા જે યજ્ઞ આવે એની યજ્ઞની અંદર પા વટા જે વટા જોકો આયુક્તિ દેવા છે અગ્નિહોત્રી ભણી અને એની યજ્ઞની અંદર જોડાણું. અને હેવર છેલ્લે 2-2.5 મહિને પહેલાં હવે અરવિંદભાઈ ગાલ ક્યાં તો કોટડા જૈન મહાજન જોકો હોય એને જ્યાં પદાધિકારી જેકી પણ અહીં એ મળે મુજબ સર્કલ હૈ અને એ કોટડા અધિકારી મળે મૂકે ગાલ ક્યાં કે ભાઈ અસા વટે જૂની મિની હોસ્પિટલ ટાઈપ જો બાંધકામ દાતા જો એને વખત મેં વર્ષો પહેલાં કોટડા રોવાજી અંદર બનાવી આવ્યો હોય અને બંધ પીવું હોય તો એની કોઈક સંસ્થા અસાંકે જો અરવિંદભાઈ જોકો તેની સાથે પણ અગિયા કામ કરી શકું તો હું એની જે સંસ્થા જ્યાં પ્રમુખ કિરણભાઈ સંઘવી અરવિંદભાઈ શાહ એની સાથે ગાલ કહી કે ભાઈ કોટડા રોવા જે મહાજન હતા ને આખે મેલના મંગેતા કારણ કે હું અહીંયા આંગોળા છે મુજો કમ ભેરો કરે છે અને મારા જે કમ ભેરો કરી જોઈ હોય એટલે એની કે ભેરો કરી દેનું અને 26 ગામ કોટડા રોય જે આજુબાજુ મેં લગે હતા.